પ્રમાણે સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. જૂનાગઢ મહાનગરના 80 જેટલા પત્રકારોનો એક સન્માન સમારોહ યોજાયો હતો. જૂનાગઢ કલાવૃંદ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં કોરોના કાળમાં જીવન જોખમે સમાજમાં કામ કરતા પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ અને ભાજપ ગુજરાત પ્રદેશ નગરપાલિકા સેલના પ્રદેશ કન્વીનર પ્રદીપભાઈ ખીમાણીએ જાહેરાત કરી હતી કે કોરોનામાં પોતાના જીવની પણ કરવા વ્યા વિના પોતાની ફરજ નિષ્ઠાથી બજાવનાર જૂનાગઢના 80 જેટલા પત્રકારોને ફ્રી વીમા કવચ આપવામાં આવશે. આ તમામ પત્રકારોના વીમાનું કાયમી પ્રીમિયમ ભરી આપવામાં આવશે. એટલું જ નહીં, જૂનાગઢના 700થી વધુ કલાકારોને પણ વીમા કવચથી આવરી લેવામાં આવશે, જેનું કાયમી પ્રીમિયમ હું ભરી આપીશ. જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો 2 લાખનું વીમા કવચ મળશે. જૂનાગઢની કલાવૃંદના સંજય પંડ્યા દ્વારા સમગ્ર કાર્યક્રમ જૂનાગઢ શહેરમાં આજે જૂનાગઢ શહેર અને જિલ્લાના પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું. કોવિડ-19ની કામગીરી સબબ યોદ્ધાઓની રીતે ઝઝૂમીને જૂનાગઢ શહેર અને જિલ્લાના પત્રકારોએ છેલ્લામાં છેલ્લી માહિતી લોકો સમક્ષ મૂકી અને પોતે એક યોદ્ધા તરીકે કાર્ય બજાવી કોરોના મેસેન્જર તરીકે અલગથી એક છાક ઊભી કરી તેના મનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દરેક પત્રકારોનું એવોર્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું. અને આ તકે ભાજપ અગ્રણી શ્રી પ્રદીપભાઈ ખીમાણીએ જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ પત્રકારો 2 લાખના વીમા આરક્ષણ નીચે પત્રકારોને એમના પોતાના અંગત ખર્ચે લેવાની જે જાહેરાત કરી છે ખૂબ આવકારદાયક છે. કારણ કે આજે પત્રકારોનો જીવ પણ એટલો જ કિંમતી છે સમાજ માટે, એટલે એમના જીવનોના રક્ષણ માટે શ્રી પ્રદીપભાઈની જાહેરાત હર્ષોલ્લાસ સાથે દરેક પત્રકારોએ સ્વીકારી અને એમને આભાર વ્યક્ત કર્યો. અને મારી પણ એક નૈતિક ફરજ બને છે કે કોવિડ-19માં દરેક પોલીસ પ્રશાસન હોય, મેડિકલ સ્ટાફ હોય, સફાઈ કામદારો હોય, એમની સાથે ખંભે ખંભો મેળવી અને જે રાત કે દિવસ જેમાં અમે પણ આશીષભાઈ રાવલની ટીમ અમે બધા લોકો જે કીટો દેવાને જતા ત્યારે પત્રકારો અમને દરેક પત્રકારો અમને મળતા. રાતના 2 વાગે પણ અમે પત્રકારોની સાથે ત્યારે અમે ભવનાથને જે કોવિડ સેન્ટર ત્યાં આપ્યું હતું ત્યાં અમે જતા, પણ એ લોકો પણ પોતાના જીવના જોખમે જે કાંઈ સેવા કરે છે તે બદલ મારી પણ એક નૈતિક ફરજ હતી કે યોગ્ય સમયે થોડો એના માટે મોડો થયો છું એ બદલ બધાની માફી માગું છું, પણ આજે મને જે અવસર મળ્યો છે તે બદલ તમને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.